શું તમારી જોડે કોઈ પણ જાતનો મેડિક્લેમ છે અથવા તો તમે વિચારી રહ્યા છો કે મારે મેડિક્લેમ લેવો છે? તો આવા કિસ્સાઓમાં તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે હોસ્પિટલની અંદર 24 કલાક એડમિટ રહેવું જ પડે જો મેડિક્લેમ પાસ કરાવવો હોય તો. પરંતુ હમણાં કન્ઝ્યુમર ફોરમનો એક ચુકાદો આવ્યો છે જેની અંદર આના ઉપર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. શું છે આખો મુદ્દો, એના વિશે જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કિસ્સો છે વડોદરાનો. વડોદરાના ગોત્રીની અંદર રમેશભાઈ જોશી 2017ની અંદર એમણે ક્લેમ ફાઇલ કર્યો હતો. વાત એવી હતી કે એમના વાઇફને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને એમણે જ્યારે ક્લેમ મૂક્યો કંપનીની અંદર ઇન્સ્યોરન્સ કંપનીમાં, તો ઇન્સ્યોરન્સ કંપનીએ કહ્યું કે અમે જે છે આને વેલિડ નથી ગણતા અને એમનો ક્લેમ 2017માં રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. જો કે રમેશભાઈ જોશીનું કહેવું એવું હતું કે અમે 24 કલાક હોસ્પિટલમાં રહ્યા છીએ, તેમ છતાં આ વસ્તુ ઉપર એમનો ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યો હતો. છેવટે ગયા કન્ઝ્યુમર ફોરમની અંદર, અને કન્ઝ્યુમર ફોરમની અંદર કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવો જમાનો છે, અહીંયા આગળ નવી નવી ટેકનોલોજીસ આવી છે, બાયોટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે, અત્યારે નવા ઇન્સ્ટ્રુમેન્ટ છે. પહેલાનો સમય એવો હતો કે જ્યારે હોસ્પિટલની અંદર 2-3 દિવસ ગુજારવા પડતા હતા, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. એટલા માટે ઇન્સ્યોરન્સ કંપનીએ નક્કી ના કરી શકે કે 24 કલાક એડમિટ રહેવું પડશે કે નહીં પડે. ડોક્ટરના હાથમાં સત્તા હોય છે, એ નક્કી કરતા હોય છે કે 24 કલાક એડમિટ રહેવું પડશે કે નહીં રહેવું પડે. અને આવા કેસની અંદર જો કોઈ પણ પેશન્ટને એડમિટ ન પણ કરવામાં આવે અથવા તો 24 કલાકની જરૂર ન પણ હોય, તેમ છતાં કંપની આના માટે થઈને ક્લેમ માટે ના ન પાડી શકે. અને છેવટે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે 2023માં, એમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ફરિયાદી છે એમને એમની જે કમ્પન્સેશનની રકમ હતી ટોટલ 45,000 રૂપિયા, એના સિવાય એની ઉપર 9% વ્યાજ જ્યારથી તમે ક્લેમ રિજેક્ટ કર્યો છે ત્યારથી, અને એની સાથે બીજા 5,000 રૂપિયા એક્સ્ટ્રા તમારે એમને જે મેન્ટલ હેરેસમેન્ટ થયું છે અથવા તો એમનો જે લીગલ ખર્ચો થયો છે એની માટે થઈને આપવામાં આવે છે. એટલા માટે તમારે તમારો અધિકાર જાણવો જરૂરી બને છે. તમે કોઈ પણ જાતનો મેડિક્લેમ લો છો તો એ કિસ્સાઓમાં તમે ચેક કરી લો કે કયું કયું ઇન્ક્લુઝન છે, કોને એક્સક્લુડ કરવામાં આવ્યું છે, 24 કલાકનો નિયમ છે કે નથી આની અંદર. અને હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અત્યારે જેટલી પણ મેડિક્લેમ પોલિસીસ આવે છે એની અંદર એક વસ્તુનો ખાસ ઉલ્લેખ હોય છે, એ છે ડે કેર ટ્રીટમેન્ટ. શું હોય છે ડે કેર ટ્રીટમેન્ટ? એવી ટ્રીટમેન્ટ કે જે એક જ દિવસમાં થઈ જાય. હવે માની લો કે આજકાલ પથરીનું ઓપરેશન છે બહુ નોર્મલ થઈ ગયું છે, આવા ઘણા બધા ઓપરેશનો છે જે બહુ નોર્મલ થઈ ગયા છે. તમે હોસ્પિટલની અંદર જાઓ, કલાકમાં ઓપરેશન થાય અને ઓપરેશન થયા પછી તમે તરત પાછા ઘરે આવી જાઓ, તો આવા કિસ્સાઓની અંદર એ તમામ સારવાર જે છે એ મેડિક્લેમની અંદર ઇન્ક્લુડ થતી હોય છે, પરંતુ એમાં 24 કલાકના હોસ્પિટલાઇઝેશનની કોઈ પણ જાતની જરૂર નથી રહેતી. એટલા માટે કોઈ પણ જાતનો મેડિક્લેમ તમે લો છો તો અમુક વસ્તુ ખાસ ચેક કરવાનું રાખો. તમને ક્યારે એવું લાગે છે કે તમારી જોડે અન્યાય થઈ રહ્યો છે, તમારી જોડે જે કંપનીની પોલિસી છે કંપની તમારી જોડે અન્યાય કરી રહી છે, અથવા તો કોઈ પણ બાબત હોય, દરેક ગ્રાહકને એક અધિકાર હોય છે કે કન્ઝ્યુમર ફોરમમાં જઈ શકે છે, ત્યાં આગળ અરજી કરી શકે છે. તમારે જસ્ટ તમારા જિલ્લાના કન્ઝ્યુમર ફોરમમાં એક અરજી કરવાની હોય છે, એ અરજી પછી એ ચુકાદો આવશે ત્યારે તમને ન્યાય ચોક્કસથી મળશે. એટલા માટે જો તમારી સાથે કોઈ પણ જાતનો અન્યાય થાય તો એનએને સહન ન કરી લેતા, અને તમારી જોડે કોઈ પણ જાતની મેડિક્લેમ પોલિસી હોય તો એની અંદર આ બાબતો ખાસ ચેક કરજો. આશા રાખું છું કે તમને બધાને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક જ કામ કરવાનું છે, નીચે કમેન્ટ કરવાની છે, અને ઓબ્વિયસલી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહેવાનો છું માત્ર એક જ જગ્યા ઉપર, જેનું નામ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા.